નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8નું પ્રકરણ 4 વિષય છે ગણિત, એ આપણે જોશે. આ સમીકરણ ઉપર આખું ચેપ્ટર છે. જો સમીકરણનો ઉકેલ, ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. સમીકરણની બંને બાજુઓ વચ્ચે સરખાપણું ચિહ્ન હોય તે બરાબરનું હોય છે, બરાબર છે, તો એ સમીકરણ છે એવું કહેવાય, નહીતર નથી. તો જો હવે જાતે ગણીએ, પહેલો સવાલ છે, નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો, સમીકરણો કયો ચલ છે તે કહો. તો જો પહેલું સમીકરણ આપણે જોઈએ તો એમાં ચલ એક્સ છે અને એ સમીકરણ છે અને ચલ એનો શું છે, એક્સ. એથી ઝેડ સુધીના કોઈ પણ મૂળાક્ષર હોય એ એના શું કહેવાય, ચલ કહેવાય, બરાબર છે. યાદ રાખજો, ચલ તો એક્સ અને બીજા સમીકરણમાં જોઈએ તો ચલ શું છે, ઝેડ છે, અને એમાં સમીકરણ સંતોષાતું નથી, કેમ કે બરાબર નિશાની જ નથી. જો નાના મોટાની નિશાની આપેલ તે શું કહેવાય, સમીકરણ નથી. બાકી અને ચલ તો એથી ઝેડ સુધીના કોઈ પણ મૂળાક્ષર એને શું કહેવાય, ચલ. હવે આપણે એવી જ રીતે બીજો દાખલો જોઈએ. કોષમાં આપેલી કિંમતમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે તે જણાવો. હવે જો પહેલું જોઈ, 5m = 90 છે, તો આવી રીતે જ્યારે ડાબી બાજુ 5m = 90 છે, તો એમ 5m છે તો 5 = આ બાજુ આવે, એટલે જ્યારે ગુણાકારમાં હોય ત્યારે છેદમાં જાય, બરાબરની આ બાજુ આવે, એટલે તો 18 + 5 કેટલા થાય, 90. તો એનો જવાબ શું આવ્યો, 18. એ જ રીતે બીજો દાખલો જોઈ, આ ગુણાકારમાં નથી તો બરાબરની આ બાજુ આવે જે 12 છે, એ તો પ્લસ હોય તો કેવા થઈ જાય, માઇનસ થઈ જાય, તો 20 માંથી 12 જશે, જવાબ શું આવશે, 8. બસ આવી જ રીતે અને ભાંગાકારમાં હોય, આ દાખલો જોઈએ કે ભાંગાકારમાં છે તો બરાબરની ઓ બાજુ જાય તો એ બરાબર 7 ને શું થઈ જાય, 14, ગુણાકાર થાય ટૂંકમાં. તો આવી જ રીતે આ દાખલા છે તો જો નીચે ગણેલા છે, જાતે ગણી હવે જુઓ. વિધાનો સમીકરણ સ્વરૂપે લખો. પહેલું છે એક્સ અને 4નો સરવાળો 9 છે, તો શું થાય, આ જે બનાવેલું આપેલું છે વિધાન છે અને એનું સમીકરણ સ્વરૂપ જે આ બનાવેલું છે એને કહેવાય કે એક્સમાં 4 ઉમેરવા તો x + 4 અને જેટલા મળે એટલા બરાબર કરીને લખવાના. એવી રીતે એમના 7 ગણા કરતા, તો જ્યારે ગમે ત્યારે 7 ગણા કીધા હોય કે 3 ગણા કીધા હોય ત્યારે એ મૂળાક્ષર સાથે ગુણાકાર થાય. 7 ગણા કીધું 7 ઉમેરતા +7 = 77 મળે, બરાબર 77. એવી રીતે વાયના ત્રીજા ભાગના, તો ત્રીજો ભાગ એટલે ભાગાકાર કહેવાય, એટલે વાયના ત્રીજો ભાગ એટલે વાયના છેદમાં 3, પછી જેમ કીધું એમ +3 ઉમેરો અને +3 = 30 મળે, તો બરાબર 30. આ રીતે વિધાન વાંચી અને સમીકરણ સાવ સમજી વિચારીને વાંચો એટલે સમીકરણ આવડી જાય. તો આપેલા સમીકરણો વિધાનના સ્વરૂપે લખો. જો આ સમીકરણ આપેલું છે એના ઉપરથી તમારે વિધાન સ્વરૂપે લખવાનું. દાખલા તરીકે છે 4p - 2 = 18, તો શું કે પીના કેટલા ગણા કરેલા, 4, તો નીચે લખવાનું પીના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે. બસ આવી જ રીતે આમાં શું છે, બીજામાં તો પીના બીજા ભાગમાં, જો છેદમાં 2 છે એટલે બીજો ભાગ કહેવાય, 3 હોય તો ત્રીજો ભાગ, માં 2 ઉમેરેલા તો 2 ઉમેરતા 8 મળે. એવી જ રીતે આમાં ત્રીજા દાખલામાં પીના 3 ગણામાંથી 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે. બસ 3 ગણા, જો ગુણાકારમાં છે એટલે 3 ગણા કહેવાય. આવી જ રીતે તમારે વિધાન બનાવવાનું છે. અને એવી જ રીતે જો જાતે ગણીના દાખલા આવે, આપણે જોઈ શું છે સમીકરણો ઉકેલ મેળવો. તો નીચે જો એની ગણતરી કરેલી જ છે. દાખલા તરીકે પહેલું છે જાતે ગણીને સમીકરણ ઉકેલ મેળવો, 2m + 6 = 0. તો આપણે શું કરવાનું છે, 2 બાજુ -6, જો જમણી બાજુ -6 + કરો તો ડાબી બાજુ પણ કરવું જ પડે, બરાબર છે. તો જવાબ શું આવશે, -6 - 6 = 11, એટલે 2m વધ્યા અને આ બાજુ 0 - 6 એટલે -6. હવે ત્યાર પછી 2 ને 2 વડે ભાગાકાર કર્યો એટલે m બરાબર કેટલા આવ્યા, 2 * 3 - 6 - 3, બરાબર છે. આવી જ રીતે આમાં પણ એવી જ રીતે કરવાનું, 2 બાજુ -7 - 7, ત્યાર પછી વચ્ચે શું ખાલી, 5p = 10, હવે 2 ને 5 5 વડે ભાગાકાર કર્યો એટલે p = કેટલા આવશે, 5 × 2 = 10. આવી જ રીતે આ દાખલા પણ બંને બાજુ 2 વડે ભાંગેલા છે તો b = ખાલી શું આવશે, 3 2 3 6. તો સેમ આ દાખલા એવી જ રીતે ગણતરી કરેલી છે, તમે જરાક જોશો એટલે તમને આઈડિયો આવી જશે કે બંને બાજુ ગુણાકાર કરે તો બંને બાજુ ગુણાકાર કરવાનો, ભાગાકાર કરે તો બંને બાજુ કરવાનું. હવે ઉપરનો દાખલો જે હતો, જો ટૂંકમાં રકમ લખેલી છે તો ઉપર રકમ તમારે વાંચી લેવાની કે યુનુસ પાસે ધારો કે x લખોટી છે, આપણે ખબર નહોતી એટલે ધાર્યું, રકમ ઉપર છે સમીકરણ વાંચવાની, તમારે અહીં આખી નથી લખેલી. ધારો કે યુનુસ પાસે x લખોટી છે તો રકમ પ્રમાણે શું થાય, એના 5 ગણા કીધા છે, 5x એમાં 7 ઉમેરતા એટલે 5x + 7, તો કુલ કેટલી થાય છે, 37, તો બરાબર 37. તો હવે તમારે શું કરવાનું છે, 7 = ઓ બાજુ ગયા એટલે માઇનસ થાય, ગમે ત્યારે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, અને ગુણાકારમાં છે, હવે x = શોધવું હોય તો 5 ક્યાં જશે, છેદમાં 30 ના, તો 5 6 30, તો યુનિટ પાસે 6 લખોટી હશે.
આવી જે મયુર વાળો દાખલો છે, ધારો કે મયુર ની ઉંમર 1 વર્ષ રકમ પ્રમાણે એના ઉંમરના 3 ગણા કીધા છે, એટલે 3x એમાં 4 ઉમેરતા 4 પ્લસ 4 49 થાય છે, તો બરાબર 49. તો આ દાખલો પણ સેમ એની જેમ જ છે, 4 ને પહેલા ઉબાજુ લઈ જાવ એટલે 45 થાય, પછી 3x છે એ ગુણાકારમાં છે, 3 આ બાજુ આવે એટલે ગુણાકારમાં હોય તો છેદમાં જાય, તો મયુર ની ઉંમર કેટલા વર્ષ આવે? 15 વર્ષ હશે. આવી રીતે ધારો કે એવી સંખ્યા છે x બરાબર બરાબર આ છે દાખલો, તો x ના છેદમાં 4 બરાબર 7 વત્તા 3 રકમ પ્રમાણે આવી રીતે બનશે, ત્યાર પછી 7 ને 3 10, પછી આવી રીતે ભાંગાકારમાં હોય ને બરાબરની બાજુ જાય તો ગુણાકાર થાય, તો એવી સંખ્યા મળશે 40 છે, કે જેનો એક ચતુર્થાંશ 7 કરતાં 3 વધુ છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું. બીજા દાખલા સેમ એના જેવા છે, તમારે જાતે ગણવાના છે અને સમજાવ્યા પ્રમાણે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.